વચ્ચે મજાક મસ્તી થતી જ હોય છે ક્યારેક પત્ની મજાક મજાકમાં પતિને એવું કહી દે કે હા હું સારી નથી લાગતી કે તમે કંટાળી ગયા છો તો જાઓ બીજી પત્ની ગોતી લાવો સ્વાભાવિક છે કે આ મજાક જ હોય પણ કોઈ પતિ આને ગંભીરતાથી લઈ લે તો નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ વચ્ચેની મજાક ક્યારે કેટલી ગંભીર સાબિત થાય છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે પત્નીએ કરેલી મજાક જો પતિ ગંભીરતાથી લઈ લે તો તેનું પરિણામ શું આવી શકે તે આ ઘટના પરથી જાણી શકાય છે મોટાભાગની પત્નીઓ મજાકમાં તેમના પતિને કહેતી હોય છે કે એવું હોય તો બીજી લઈ આવો બીજા લગ્ન કરી લો રાજકોટમાં રહેતા એક દંપતી વચ્ચે મીઠો ઝઘડો થતો હતો તે દરમિયાન પત્નીએ તેના પતિને એવું કહ્યું કે સારું હું તમને પસંદ નથી તો પછી તમે બીજી લઈ આવો અને તે પતિ ખરેખર બીજી પત્ની લઈ આવ્યા બીજી પત્ની સાથે લગ્ન કર્યા હા હા હું મજાક નથી કરી રહી ખરેખર આ દંપતી વચ્ચે મીઠા જે વાત થઈ એ પતિએ ગંભીરતાથી લીધી અને તરત જ બીજા લગ્ન કરી દીધા પત્નીએ મજાકમાં કરેલી વાતને પતિએ ગંભીરતાથી લઈને લગ્ન કર્યા બાદ તે મહિલાને ઘરે લઈ આવ્યા અને પત્નીને કહ્યું કે જો હું લગ્ન કરીને આવ્યો છું અને પ્રથમ પત્નીને એવું પણ કહ્યું કે હવે આપણે બધા સાથે રહીશું અને જે પતિએ લગ્ન કર્યા તેના ત્રણ બાળકો પણ હતા એ કડિયા કામનું કામ કરતો હતો હવે પહેલી પત્ની આઘાતમાં છે કે ભાઈ મારાથી આ શું મજાક થઈ ગયો અને આ ઘટના પછી તે પીડિત પત્ની જે પહેલી પત્ની હતી તેને એકસો એક્યાસી સમક્ષ આખી વાત કરી હજુ તેમના છૂટાછેડા પણ નહોતા થયા અને પતિએ મજાકને ગંભીરતાથી લઈ અને બીજા લગ્ન કરી લીધા આ સમગ્ર ઘટના સામે આવતા જ એકસો એક્યાસીની ટીમે કાઉન્સિલિંગ કર્યું અને કાઉન્સિલિંગ સફળ રહ્યું બંનેને પોતપોતાની ભૂલ સમજાઈ એકસો એક્યાસીની ટીમે કાઉન્સેલિંગ બાદ જે બીજી યુવતી હતી જે બીજી વાર પરણીને આવી હતી તેને પિતાના ઘરે જવું હતું તેમને સોંપી દીધી અને મોટી વાત તો એ છે કે જે યુવતી સાથે બીજા લગ્ન કર્યા તે યુવતીને ખ્યાલ જ ન હતો કે આ યુવક પરણિત છે તે ઘરે કલર કામ કરવા આવ્યો હતો અને બંનેને પ્રેમ થઈ ગયો હતો તો બાપા હવે ધ્યાન રાખજો કોઈ સાથે મજાક કરતા કારણ કે ક્યારેય કોણ તમારો મજાક સિરિયસલી લઈ લે તે ખ્યાલ નથી નમસ્કાર